જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણી આ વિડીયોમાં વર્ષની સૌથી મોટામાં મોટી પૂનમ એટલે કે શરદ પૂર્ણિમા અને આ દિવસે આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીશું. આ કથાનો હેતુ ભગવાન શ્રી હરિના આરાધના, પૂજા અને તેમની ભક્તિ કરવાનો છે. તો ચાલો સાંભળીએ સત્યનારાયણ ભગવાનની કથા. એક સમયની આ વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુજીત પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે તમે મને અહીં કહી સંભળાવો. ત્યારે સુજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો અને એનો જવાબ ભગવાને આમ આપ્યો હતો, જે તે કથા હું તમને કહી સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કોઈ ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને મન, વાણી, આદિ, મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સગળું કહો, હું તમને બધું જણાવીશ. ત્યારે નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા કરી હોય તો કૃપા કરીને તે મને નમ્ર વિનંતી છે કે તમે મને જણાવો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદજી, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો, જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય અને તે હું અહીં કહું છું. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક આ વ્રત છે. હે વસ, તારા પરના પ્રેમને કારણે હું તને અહીં કહું છું. એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું અને તેની વિધિ કઈ રીતે કરવી? વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી શુભ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જઈ અપાવી છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈપણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો તથા સગાવાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવોદય પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવું અને પોતે પણ લેવું. પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘેર જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અહીં ભગવાન શ્રી સત્યનારાયણનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. હવે સાંભળીએ અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસની આ વાત છે.
એવો પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને તેમને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો આપ કૃપા કરીને મને અવશ્ય જણાવો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્તિ મેળવે છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અર્ધધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ના આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયા. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ અને સંપત્તિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયું. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. એ બધી રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત કર્યો. શ્રી સુજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું તે બધું જ તે મને કહ્યું તમને કહ્યું. બીજું વધારે તમારે શું સાંભળવું છે? ત્યારે સુનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે કે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો તમે કૃપા કરીને એ જણાવો. ત્યારે સુજી બોલ્યા, હે ઋષિઓ, એક આ સમયની વાત છે. બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે તે મને વિસ્તારપૂર્વક જણાવશો? ત્યારે કઠિયારાની આવી વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાનાદી સર્વ પ્રાપ્ત થયા છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ગીર ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો અને એ પછી પોતાના સગાવાલાને બોલાવીને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનામાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત કર્યો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં અધ્યાય બીજો સંપૂર્ણ થાય છે. હવે જાણીએ અધ્યાય ત્રીજો. શ્રી સુજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની આ વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો. આ રાજાની પ્રમુખતા મુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચ્યું અને પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછવા લાગ્યો, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી શું કરી આપ રહ્યા છો? એકવાર મને એનું જણાવશો, તેનું શું ફળ મળે છે અને આ વ્રત કેવી રીતે કરવું તેની વિગતવાર મને
માહિતી આપો. ત્યારે રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાથી કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થાય તો હું આ વ્રત જરૂરથી કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધી જ વાત વિગતવાર કરી અને સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું તેમ તેની પત્નીને કહ્યું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી બની. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લપક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું અને એ પછી તેની પત્ની લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો નથી કરતા? ત્યારે શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે આપણે આ વ્રત કરીશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી પતિ વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતતા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખ્યો સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદની આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુહૂર્તો શોધી લાવો. શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યા. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યા. શેઠે સંતુષ્ટ માનથી જ્ઞાતિજનોને સાથે રાખી તે સાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે સંકલ્પ ભૂલી ગયા. આથી શ્રી સત્યનારાયણ ભગવાન તેમના પર નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસરપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયા. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યા. રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો અને તેને ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયા. જ્યાં આ સજ્જન મણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન અને ત્યાં જોઈ આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે તે લઈ આવ્યા અને કહ્યું કે હે પ્રભુ, આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર કરું છું. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મુજબ મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા અને તેમનું જે હેતુ હતું તે ધન પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ હતી. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગયા. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ અને માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મન માન્યું કેમ કરે છે તું? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને પેલું શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થયું અને તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થનાને વારંવાર વિનંતી કરી,
હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘરે મોકલો, તેઓનો અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ રહેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સપનામાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન મણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું તમે લઈ લીધું છે તે તેને પરત પાછું આપી દો. જો તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો હું નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. થતાં જ સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો ને જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજન પોતાની સમક્ષ લાવવામાં આવેલા રાજાને આ વચનો સાંભળી બંને મહાજનોએ સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક વિપરીત પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવાના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું, હવે તમારે કોઈ પણ ભય રાખવાની કોઈ જરૂર નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈએ એમ કહી બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં અધ્યાય ત્રીજો સંપૂર્ણ થાય છે, તો ચાલો સાંભળીએ અધ્યાય ચોથો. અહીં શ્રી સુજી બોલ્યા, યાત્રા માટે તૈયાર થતા એ શેઠ સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોળીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે આવું કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોળીમાં તો જ વેલા અને પાંદડા ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મીઠ્યા વાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ તરત જ ભગવાન એ એક આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયા. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યા. શેઠની આ દશા જોઈ એના જમાઈને કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈની આ વાત સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત તેમને વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. અમે વારંવાર કહી ખૂબ શોક લાગ્યો અને રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ના કરો, મારી વાત સાંભળો. માનતા રાખ્યું હોવા છતાં તે મારી પૂજા ના કરી મિથ્યા વચનો બોલ્યા. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગે, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરી શેઠની ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાનને પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપી ભગવાન અર્થે ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોળીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સંપૂર્ણ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું, જુઓ, મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા ત્યાં ઘરે મોકલ્યા. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપ્યા. શેઠ પોતાને જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું,
કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પૂજા પૂરી કરી પણ પરંતુ પ્રસાદ ગ્રહણ ન કર્યો અને પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોળી સહિત અદ્રશ્ય કરી દીધા. કલાવતી પતિને જ પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ દુઃખી અને હોળીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચારી લીધું કે આ તો ભગવાન સત્યનારાયણનો જ કૃપ છે. અહીં પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરાવારમાં જમય સાથે હોળી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ. કોણ જાણે કયા દેવની અવગણના થઈ, હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોઈ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલ કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોક્તિ સંપત્તિ ધર્મવિદુ સજ્જન મણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યા, આ ઘટના કયા દેવતાના કૃપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલા બોલાવી સંકલ્પ કર્યો. આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યનારાયણને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા. આથી દીનજનોના ઉદારક ભક્ત વાત્સલ્ય સત્યદેવ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણી થઈ અને પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી. આથી જ આવી ખરેખર એની પતિ જોઈ શકી નહીં અને જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પછી આવશે અને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થઈ જશે, તેમાં કોઈ સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અર્થ ધ્યાન થઈ ગયો હતો ત્યાં જ પોતાના પતિને આવેલો જોઈ કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ બંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય દર વડે પૂજન કર્યું. પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યા. આ વ્રતના પ્રતાપથી શેઠ લોકોના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોંચ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય. અહીં અધ્યાય 4 સંપૂર્ણ થાય છે. હવે સાંભળીએ અધ્યાય 5. સુજી બોલ્યા, આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તૃંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તો છોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તૃંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજાનો તો ક્યાંય ગયો ન તો તેણે ભગવાનને હાથ પણ ન જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તો તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવગણનાને લીધે રાજાના 100 પુત્રો ધન સંપત્તિ વગેરે કંઈ હતું તે બધું નાશ પામ્યું અને શ્રી સત્યનારાયણ ભગવાને જે મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં તે ગયા. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલાં ગોવાળો પાસે ગયા અને લોકો સાથે મળી ગણી ભક્તિ અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી પ્રસાદ લીધો. સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પોત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકના બધા સુખ ભોગવી તે પણ વૈકુંઠ લોકને પામ્યા. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા તેની બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિને પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો થાય છે તેનાથી તે મુક્ત થઈ જાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર પણ શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણમાંથી સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા
બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પહેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થયો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવળ થયો, જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયા. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા, તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોઢધ્વજ થયો. પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. અહીં પાંચમો અધ્યાય સમ